જય માતાજી બધા મિત્રોને. રામ રામ મિત્રો, ઘણા ટાઈમ પછી વિડીયો બનાવવાનો આજે મોકો આવ્યો અને હમણાં વિડીયો નથી આવતા એનું કારણ પણ છે, કારણ કે આપણી વાડીમાં કામકાજ ઘણું વધી ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે પાછળ આપણે ઢોરી ગૌશાળામાં ગાયો મૂકવા જઈએ છીએ. એક ગાય મોટી છે અને ત્રણ વાછડી છે અને ત્યાં પણ હું ગૌશાળાનો પણ વિડીયો પૂરો બનાવીશ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને લગભગ આજે વિડીયો મોટો પણ થવાની શક્યતા છે, તો વિડીયો પૂરો જોજો અને વિડીયો જોવાની મજા આવે તો આગળ શેર પણ કરજો. તો હાલો હું તમને આગળ દેખાડીશ, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આપણી ગાયો ગૌશાળામાં આવી ગઈ છે, ગાયોને ઉતારી નાખી છે અને આ બાજુ લીલો ચારો પણ ઘણો બધો અત્યારે ટેમ્પો આવ્યો છે એટલે ખાલી કરે છે ટેમ્પાને. તો મિત્રો જુઓ, ગૌશાળાની અંદર કેટલો ચારો આપવામાં આવે છે. બીજા મોટા વાંડામાં પણ ગાયો છે ઘણી બધી, એ પણ હું તમને દેખાડીશ. પહેલો તમે એકવાર ગૌશાળાનો ચારો જોઈ લો. પૂરેપૂરો ટેમ્પો અહીંયા આગળ ખાલી કર્યો છે હાલમાં, અત્યારે હું આવ્યો ત્યારે ટેમ્પો ખાલી થતો હતો. અને આ બાજુ આપણી ગાયો છે ચાર, બીજી બધી ગાયો ઓલાવાડામાં છે તો એ પણ વાડાની અંદર આવશે. અત્યારે ચારો રાખેલો છે ગાયો માટે, તો બીજી બધી ગાયો પણ હું તમને દેખાડીશ. પહેલાં તમે ઢોરી ગૌશાળાનું કેટલો ચારો આવે છે એ જોઈ લો. ગૌશાળાઓ તો તમે ઘણી જોઈ હશે પણ આ વિસ્તારમાં ઢોરી ગૌશાળા એટલે બધા લોકોનું ઢોરી ગૌશાળાનું નામ લે એટલે એક નંબર આવે છે. ચારો પણ ખૂબ આપવામાં આવે છે. હાલો હું તમને ગાયો દેખાડું. 500 થી 600 ગાયો એક વાડામાં છે. તો મિત્રો તમે પાણીની વ્યવસ્થા જુઓ, આલી સાઈડમાં આ વાડાની અંદર જો ગાયું હોય તો આ બાજુથી પાણી પીવે છે અને ઓલી સાઈડ ગાયું હોય તો ઓલી સાઈડથી પણ પાણી પીવા મળતો હોય છે. ગાયું પણ તમે જોઈ લો, આ વાડાની અંદર 500 થી 600 ગાયું છે. બધી ગાયો લોહી પાણીની અંદર ફૂલ એકદમ બનેલી છે. અને આ મિત્રો સવારના ભાગે ચરો આપવામાં આવ્યો હતો, સૂકો ચરો, પૂરેપૂરી ગમાણ આખી ભરેલી છે. તો તમે ગમાણ ભરેલી છે એના ઉપરથી અંદાજો લગાવી લો કે ગાયોને કેટલી ભૂખ હશે. હવે અત્યારે લીલો ચારો આવ્યો છે એટલે લીલા ચારા માટે ગાયો બધી રાડું કપાડે છે, કારણ કે અત્યારે આ જે ગમાણની અંદર પડેલો છે એ અત્યારે નહીં ખાય, રાતના ભાગે ખાઈ જશે બધું. તો મિત્રો આવી રીતના છે ઢોરી ગામની જે ગૌશાળા છે, આનામાં બુલ પણ 2-3 મોટા મોટા છે. અહીં તો બધા વચ્ચોવચ્ચ છે એટલે હું દેખાડી નહીં શકું. અને આ એ જ ગૌશાળા છે જેમાં લાખિયો બુલ આવેલો હતો, અત્યારે તો લાખિયો બુલ સેલ થઈ ગયો છે. તો આની અંદરથી આપણે લાખિયા બુલની વાછડી પણ જોશું, એ પણ હું તમને દેખાડીશ. લાખિયા બુલની વાછડી લગભગ તો અલગ વાડામાં છે, તેમ છતાં પણ અહીંયા કને જે ભાઈ છે કામકાજવાળા એ અત્યારે ગાયોને જે લીલો ચારો આવ્યો છે એ ઉતારે છે, તો એ ફ્રી થશે એટલે એ પણ દેખાડશે. તો મિત્રો જો લીલા ચારા માટે ગાયો બધી આવી ગઈ અને આ પણ એક બુલ છે, એની પણ તમે હાઈટ લંબાઈ જોઈ લો, રૂપ જોઈ લો. કાંકરેજ છે એટલે થોડોક એગ્રેસિવ હોય, આપણે બાજુમાં નહીં જઈએ, તેમ છતાં પણ હું તમને દેખાડી દઉં. પેટ પોઠો હાઈટ લંબાઈ બધી ગાયો અત્યારે લીલો ચારો ખાય છે. હમણાં ટેમ્પો ખાલી થયેલો છે, ગાયો પણ તમે જોઈ શકો છો લોહી પાણીમાં સારી એવી બનેલી છે. તો આ છે ઢોરી ગામની ગૌશાળા. અને બીજો જે સૂકો ચારોનો સ્ટોક રાખેલ છે એ પણ હું તમને દેખાડીશ. અને આ વાડાની અંદર પણ 2-3 બુલ છે બીજા, તો ગાયોની વચમાં છે એટલે હવે જોવા નહીં મળે, તેમ છતાં પણ એક કાળા કલરનો બુલ છે એ પણ હું તમને દેખાડું. મિત્રો એક બુલ છે આ જે કાળા કલરનો, આ તો એગ્રેસિવ લાગેલો છે, આપણે બાજુમાં નહીં જઈ, એ પણ તમે વિડીયોની અંદર જુઓ.
એની પણ હાઈટ લંબાઈ ખૂબ છે. તો આવી રીતના છે ઢોરી ગામની ગૌશાળા. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, વિડીયો થોડોક લાંબો થવાનો છે. અને વિડીયો જો સારો લાગે તમને તો એક કોમેન્ટ પણ સારી કરજો. તો મિત્રો આ છે લાખિયા બુલની વાછડી. મિત્રો જો આ છે લાખિયા બુલની વાછડી, તેનું મિત્રો રૂપ જોઈ લો તમે, રૂપમાં કેવી છે. એકદમ વ્હાઈટ, ક્યાંય એટલે ક્યાંય કોઈ જાતનું નિશાન નથી. બિલકુલ જેને વ્હાઈટ કહેવાય તે વ્હાઈટ છે. થોડીક આપણાથી ભડકે છે. બીજી પણ બધી ઘણી બધી હશે, એક એક કરીને હું નહીં દેખાડી શકું, તેમ છતાં પણ મોકો આવશે તો એક એક કરીને દેખાડીશ. તો આ એકલી હતી એટલે એકલી હું દેખાડી શકું છું. અને આ હતી પણ અલગ વાળામાં, તેના કારણે અલગ દેખાડી શકું છું. તો મિત્રો આને જે કારી કોયલી કહેવાય એ છે. તો એ પણ જુઓ લોહી પાણીમાં કેવી બનેલી છે. એ પણ એકદમ કાળી એટલે એકદમ કાળી છે, ક્યાંય એનામાં પણ દાગ નથી વ્હાઈટ કલરનો. થોડીક ભડકે વધારે છે આપણાથી. અને આ પણ બે બુલ છે અલગ, આ પણ અલગ વાળામાં છે. આની પણ તમે હાઈટ લંબાઈ જુઓ, અને આની પણ તમે હાઈટ લંબાઈ જુઓ. આ થોડોક ઉંમરમાં મોટો હશે, સિંગ પણ એકદમ બહુ મોટા છે. તો મિત્રો જુઓ તમે એની હાઈટ લંબાઈ જુઓ. ઓરિજિનલ કાંકરેજ જે આપણા જૂના જે હતા મોટા સિંગડાવાળા એ ટાઈપનું બુલ છે. તો અહીંયા કને ઘણા બધા બુલ છે એવા સારા સારા નસલવાળા. લાખિયા બુલની પણ વાછડીઓ છે, અલગ અલગ બુલોની વાછડીઓ છે. હું એક એક કરીને નહીં દેખાડી શકું. તો હાલો હવે આપણે જાશું બીજા વાળાની અંદર. તો મિત્રો આ પણ લાખિયા બુલની જ છે. તમે જે સિંગડામાં જે ગાનું જોઈ રહ્યા છો, જે નડીમાં પણ ગાની બાંધેલી છે, એ પણ લાખિયા બુલની છે. તો મિત્રો એનું પણ તમે રંગરૂપ જુઓ, એકદમ વ્હાઈટ. અને હાલમાં અત્યારે ગાભણ છે. તો મિત્રો લાખિયા બુલની રૂપમાં તો કોઈ ગાય વેસ્ટ જવાની જ નથી. અને તેનું રૂપ પણ તમારી નજરની સામે છે, એ પણ જુઓ. હજી જે બ્લેક બીજી ગાય છે એ પણ હું તમને દેખાડું. તો મિત્રો જુઓ સામેથી પણ હું તમને દેખાડી દઉં. આ છે લાખિયા બુલનું વ્યાણ. તો મિત્રો વ્યાણ જોઈને તમે પણ અંદાજો લગાવી શકશો કે લાખિયા બુલનું વ્યાણ કેવો આવ્યો છે. આપણે એક પહેલા વાછડી દેખાડીને એક આ ઓળી દેખાડી. તો આ અત્યારે હાલ ગાભણ છે, અને બીજી પણ આમાં હશે તો હું કોશિશ કરીશ દેખાડવાની. તો મિત્રો આ બુલી છે મેળામાં બે વાર નંબર આવેલો છે. એકવાર તરણેતરના મેળામાં નંબર આવ્યો હતો, અને બીજી વાર બન્નીમાં હોડકો મેળામાં જે નંબર આવેલો હતો બીજો નંબર, એ જ બુલ છે. તો એની પણ તમે ક્વોલિટી જોઈ લો, એકદમ ઊંચી નસલનું છે. હવે આગાહી પણ લીલો ચારો માટે જાય છે. તો મિત્રો આવી રીતના લાખિયાનું વ્યાણ હતો, કારણ કે ગાયોની અંદર બધી ગાયો મિક્સ હતી અને ચારો પણ ઘણો બધો આપેલો હતો એટલે વિડીયોમાં હું લઈ નથી શક્યો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને એ પણ જણાવજો. તો વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ.